સુરતમાં સતત ને સતત કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેવામાં મનપા તંત્રની સાથે પોલીસ તંત્ર પણ સફાળો જાગ્યું છે ત્યારે આજે શહેરના વરાછા વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર ગુજરાત હાલ કોરોનાની મહામારી વચ્ચે ચાલી રહ્યું છે તેવામાં સુરત કોરોનાના અજગરી ભરડામાં આવ્યું છે અને ખાસ કરી વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં કોરોનાના કેસોનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે આ વધતા કેસોને રોકવા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સતત પ્રયાસ કરી રહ્યા છે તેવામાં સુરતની વરાછા પોલીસ પણ હવે સાબદી બની છે અને કોરોનાના વધતા કેસો અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે આજરોજ સુરતના વરાછા ખાતે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પેટ્રોલિંગમાં એસપી ડીએસપી પીઆઈ સહિતની પોલીસ ટીમ જોડાઈ હતી સાથે જ આ વિસ્તારના લારી પાથરણાવાળા લોકોને ખાસ સૂચના અપાઈ હતી કે 3 મહિના સુધી પોતી સાવધાની રાખી અને લારી પાથરણા પર કામ ન કરે સાથે જ પોલીસ દ્વારા અહીંની તમામ સોસાયટીઓમાં જઈ અને લોકોને કોરોનાથી સાવચેત કેવી રીતે રહેવું અને વગર કામે બહાર ન નીકળવું તેવી સમજણ આપવામાં આવી હતી સુરતના વરાછા વિસ્તારમાં પોલીસે આજે ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું અને તમામ લારી ગલ્લા અને પાથરણા વાળાઓને ચીમકી આપી હતી કોરોનાની મહામારી વચ્ચે લારી ગલ્લા અને પાથરણા વાળા જે છે તેના લીધે કોરોના ક્યાંક ને ક્યાંક ફેલાય છે અને તે લોકો સુપર સ્પ્રેડર સાબિત થાય છે તેના માટે 2 થી 3 મહિના સુધી તકેદારીના ભાગરૂપે ચીમકી આપી અને લારી પાથરણા ઉઠાવવાની ચીમકી આપી અને વરાછા પોલીસે સહિત એસીબી ડીસીપી સહિતનો જે સ્ટાફ છે તે ફૂટ પેટ્રોલિંગ પર નીકળ્યો હતો અને તમામ વિસ્તારમાં આવેલા લારી ગલ્લા અને પાથરણાવાળાઓને 2 થી 3 મહિના સુધી કામ નહીં કરવા ચીમકી આપી હતી અને સાથે સાથે જો કામ કરશે તો તેમના લારી ગલ્લા અને પાથરણા એસએમસી દ્વારા ઉઠાવી લેવામાં આવશે કેમેરામેન આશીષ ફળદુ સાથે દિવ્યેશ પરમાર લાઈવ ગુજરાત ન્યૂઝ સુરત